આજ રોજ પાટણ મોતીબાગ સોસાયટી હાંસાપુર ઓજી વિસ્તાર વોર્ડ નંબર 5 ના ડોક્ટર આંબેડકર યુવક મંડળના નેજા હેઠળ મોતીબાગ સોસાયટીની મહિલા મંડળની બહેનો ચીફ ઓફિસર પાંચાભાઈ માળીની રૂબરૂ મુલાકાત લઈ ઉગ્ર રજૂઆત સાથે ગટર રોડ રસ્તા માટે છેલ્લા 8 વર્ષથી અરજીઓ કરવા છતાં કોઈ ગ્રાન્ટ ફાળવવામાં આવતી કેમ નથી. હવે છેલ્લે નગરપાલિકાની ટર્મ પૂરી થવામાં ગણતરીના દિવસો બાકી રહ્યા હોય તાજેતરમાં મળેલ બેઠકમાં ફાળવવામાં આવેલ કામોમાં મોતીબાગ સોસાયટીનું નામ કેમ નથી, તેના જવાબમાં ચીફ ઓફિસર પાંચાભાઈ માળી દ્વારા જવાબદાર કર્મચારીઓને ફોન કરતા જાણવા મળ્યું છે કે મોતીબાગ સોસાયટીનું નામ નથી. ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું છે કે હવે બચત ગ્રાન્ટમાંથી મોતીબાગ સોસાયટીની ગટરનું કામ ચાલુ કરાવી દેવાની તૈયારી બતાવી છે અને અઠવાડિયામાં ચીફ ઓફિસર જાતે મોતીબાગ સોસાયટીની મુલાકાત માટે આવવાની હૈયાધારણા આપવામાં આવી છે. કચરા માટેનું વાહન રેગ્યુલર આવે અને સાફ સફાઈ કરવામાં આવે તે માટે પણ રજૂઆત કરવામાં આવી છે. એક મહિનામાં બોલ્યા પ્રમાણે કામ નહીં થાય તો મોતીબાગ સોસાયટીના રહીશો દ્વારા ના છૂટકે આગામી ચૂંટણીઓનો બહિષ્કાર કરવામાં આવશે. અગાઉ 24/6/2020 ના રોજ મોતીબાગ સોસાયટીના લોકો દ્વારા તત્કાલીન પાટણ જિલ્લા કલેક્ટર શ્રીમાન આનંદ પટેલને આવેદન પત્ર આપી જણાવવામાં આવ્યું હતું કે અનુસૂચિત જાતિની મોતીબાગ સોસાયટીને નગરપાલિકા દ્વારા ઓરમાયું વર્તન રાખી ગટર રોડ રસ્તાથી વંચિત રાખવામાં આવ્યા છે. નમસ્કાર, એચપીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું પાટણના હોસાપુર ગામની વોર્ડ નંબર 5માં મોતીબાગ સોસાયટીની. એની હાલત બહુ ટાઈમથી ખૂબ જ કફોડી છે અને અહીંયા રોડ ગટર લાઇનની કંઈ સુવિધા છે નહીં, તો આપણે એના રહીશોની કોઈ થોડી વાતચીત કરીશું. તો શું નામ છે તમારું? મારું નામ મહેશ કુમાર અંજાલા. હું મોતીબાગ સોસાયટીની અંદર 2014થી અહીંયા રહું છું. એ પહેલાં મોતીબાગ સોસાયટી 2012થી અહીંયા ડેવલપ થઈ ગયેલી છે. 148 મકાનોનું આવી મોતીબાગ સોસાયટી છે અને અહીંયા મામલતદાર, પીડીઓ, નાયબ મામલતદાર, પ્રોફેસર, ડૉક્ટર, વકીલ, એન્જિનિયર આવા મોટી મોટી હોદ્દાઓ ધરાવતા લોકો રહે છે. પરંતુ આ દલિત સોસાયટી હોવાથી આજે નગરપાલિકામાં સમાવેશ થયો હોવા છતાં પણ કોઈ શહેરીકરણની કોઈ પણ સુખાકારી યોજના અમને લાભ મળવા પાત્ર થયો નથી. વચ્ચે અમે વારંવાર રજૂઆતો કરી છે, વારંવાર લેખિત રજૂઆતો કરી, કલેક્ટર સાહેબને રજૂઆતો કરી, પણ અમારું કોઈ ધ્યાન લેતું નથી. તો આજે અમે આ લોકશાહીની ચોથી જાગીર મીડિયા સમક્ષ અમારો રોષ આપીએ છીએ અને લોકો સુધી પહોંચેવાળી વાત તે માટે અમે રજૂઆત કરીએ છીએ. એના રહીશોનું એવું કેવું છે કે જ્યારથી આ સોસાયટી બની છે ત્યારથી લઈને આજ સુધી અહીંયા કોઈ પણ વિકાસ થયો નથી અને એના સોસાયટીના કોઈ અમુક માણસો જે એનો વિરોધ કરે છે અને અહીંયા જે સુવિધા આવે ને સુવિધા આવવા દેવા માગતા નથી. જે અત્યારે સોસાયટીના અમુક માણસો હાજર બી નથી જે વિરોધ કરે છે. આપણે બીજી વાત કરીશું સાહેબને. શું નામ છે તમારું? ગણપતભાઈ પરમાર. ગણપતભાઈ, આ જે સોસાયટી છે આપણે મોતીબાગ, અને આ જે તમને તકલીફો પડે કે કેટલા ટાઈમથી આવું છે? એમ કીધી 2014થી, 12થી બની ગયું. 2014થી અમે રહેવાય, 2014થી અહીંયા સુવિધા કંઈ છે જ નહીં. અને ખાલી તંત્ર મોટી મોટી અહીંયા વાતો જ કરે છે કે ગટર લાઇન છે અને સેનેટાઇઝ કરાવી છે અને બધી સુવિધા પૂરી પાડીએ છે, પણ અહીંયા કોઈ પણ જાતની સુવિધા આપવામાં આવતા નથી. અહીંયા સોસાયટીના તમામ સભ્યો આજે હાજર છે અને એમની પાસે અગાઉ અરજીઓ કરેલા એમના ફોર્મેટ બી છે, આપણે ન્યૂઝમાં બતાવીશું. એચબીએન ટીવી ન્યૂઝ સોલંકી જગદીશ. આપણે આજે અહીંયા એના મહિલાને સ્ત્રીઓની સાથે થોડી ચર્ચા કરીશું. શું નામ છે તમારું? અંશાબેન જાદવ. અંશાબેન, અહીંયા જે ગટર લાઇનને રોડની જે આ પરિસ્થિતિ કેટલા ટાઈમથી છે? લગભગ શહેરીકરણ થયું અને આ સોસાયટી મોતીબાગ સોસાયટી હાંસાપુરની સોસાયટી બોલાય છે, અને જ્યારથી શહેરીકરણમાં નગરપાલિકામાં લીધું ત્યારથી તે આજ દિન સુધી કોઈ પણ કાયમી ઉકેલ જ નથી. કોઈ રોડ રસ્તાને તો ઠીક, પણ ગટર લાઈને પણ નથી. ભૂગર્ભ ગટરનું તો અહીં વ્યવસ્થા જ નથી. અને હું તો એમ કહું છું કે આ અનુસૂચિત જાતિની સોસાયટી છે એટલે અમારી સાથે ભેદભાવ રાખ્યો છે. સરકારને હું પૂછવા માગું છું, નગરપાલિકાને હું પૂછવા માગું છું કે અનુસૂચિત જાતિના લોકો શિક્ષિત માણસો રહે છે, તો હું અમારા શિક્ષિત માણસોને કોઈ ફાયદો નહીં? શું અમારી વેલ્યુ નહીં? અને અમને જો રોડ રસ્તો કે ગટર લાઇન નહીં આપવામાં આવે તો હવે આવનારી ચૂંટણીઓમાં પણ અમે તૈયારીઓ રાખીશું કે અમારે શું કરવું. અને બીજું કે અહીંયા જે પણ સુવિધાઓ આપે છે તાત્કાલિક સુવિધાઓ માટે અમે નથી જાણતા. 2-3 ખાડા પૂરી દીધા એટલે અમે ખુશ થઈ જઈએ. ના ના, કાયમી ઉકેલ આપવો જોઈએ એવું હું માનું છું. અને હું સરકારને વિનંતી કરું છું કે હવે મને કાયમી ઉકેલ લાવો, સારા રોડ રસ્તા ગટરો બને આપો, નહીં તો આગામી ચૂંટણીનો અમે બહિષ્કાર કરવા બી તૈયારીઓ રાખી છે. એના મોતીબાગ સોસાયટીના તમામ મહિલાઓનું એવું કહેવું છે કે અમે આગામી ચૂંટણીમાં
અહીંયા ચૂંટણીનો બહિષ્કાર કરશું અને કોઈ પણ વોટરને ઓટોમેટિક કેન્ડિડેટોને અંદર ઘૂસવા નહીં દઈએ. એચબીએન ટીવી ની સોલંકી જગદીશ, અજય સોલંકી.